नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 ની અંદર વિજ્ઞાન એન્ડ ટેકનોલોજી અંદર પહેલા ચેપ્ટરમાં રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ છેલ્લે આપણે સંતુલિત રાસાયણિક સમીકરણ એક ઉદાહરણ છે અને સંતુલિત ધાતુ સમીકરણ હવે आपको टॉपिक आपको समीकरण है कुछ है उदाहरण सरस मजानु एनी अंदर दरेक तत्व आए पर एनी पहला आपका प्रवृत्ति बना अगर क्या थे वाले लोग के समीकरण जो इक्वेशन रासायनिक प्रक्रिया जो दर्शा उसकी डेबी बन चुकी अगर लेफ्ट हैंड साइड अतले देख प्रक्रिया को से अने क्या पसी जमुनी बन चुकी राइट हैंड साइड एनी वे से ही पश्चिम में से बनने से है प्रक्रिया को मां से प्लस की निशानी और विपद मां से प्लस की निशानी नियम अनुसार अथवा स्टेप बाय स्टेप अथवा तबका अनुसार यानी बुक ने अंदर छोकरा सोपान और शब्द भाग तो वाले को से सोपान सोपान नंबर 1 संतुलित रासायनिक समीकरण आ समीकरण आयु से ये समीकरण ની અંદર આ પ્રક્રિયા કોને લેફ્ટ હેન્ડ સાઈડ ડાયડી બાજુ નિપજ રાઈટ હેન્ડ સાઈડ અને જમણી બાજુ બે બાજુ પરમાણુની સંખ્યા સમાન હોવી જોઈએ એવું જે સમાન કોની પરમાણુની સંખ્યા ઈ પહેલા તમને સમીકરણ છે અંદર લોકો એટી એટલે આયન એની પ્રક્રિયા પાણી સાથે થાય છે જેની સાથે પાણી સાથે H2O લોખંડ એટલે એટી અને લોખંડ એટલે કહેવાય છે આયન એટલે એટી એની પ્રક્રિયા કોની સાથે થાય પાણી સાથે પાણીનું સૂત્ર આપણને ખબર છે કે H2O પ્રક્રિયા કઈ અને H3 અને O ફોર મળે છે જેને આયન ઓક્સાઇડ કહેવાય છે શું કહેવાય છે આયન ઓક્સાઇડ Fe3O4 આયન ઓક્સાઇડ અને સેલ હાઇડ્રોજન જોડાણ મળે છે શું મળે છે હાઇડ્રોજન જોડાણ ઈ પ્રક્રિયા કેવી રીતે થાય છે હું આપણે આયનીકરણ સહિત તમને સમજાવું બરાબર આ Fe જોડાણ પ્લસ H2O લોખંડની પ્રક્રિયા આયનની પ્રક્રિયા કોની સાથે પાણી સાથે આપણને ખબર છે કે આયન છે 2 પ્લસ છે જે અર્ધતા ધરાવે છે કેટલી 2 પ્લસ આયન બંધાયેલી તૂટે છે કોનો H પ્લસ અને O કેવું માઇનસ જો જે H પ્લસ B છે છોકરા એટલે H2 થયું ને આમાં પ્લસ 1 ની સંયોજકતા પ્લસ 1 ની સંયોજકતા અને આ પ્લસ 2 ની સંયોજકતા થઈ તો આ જે રહ્યું આ માઇનસ 2 સંયોજકતા ધરાવે છે આ કેટલી પ્લસ આ પ્લસ છે એ કોની સાથે જોડે છે માઇનસ સાથે બરાબર એટલે એક ઈ 3O4 જે આ નિપજ આપણે આયન જેનું નામ છે આયન ઓક્સાઇડ શું છે આયન ઓક્સાઇડ નામ છે શું થાય છોકરાઓ આયન ઓક્સાઇડ હવે પ્રક્રિયામાં અહીંયા શું થયું આ બે છે જોડાઈ ગયા એટી અને ઓક્સિજન વિધુ H2 હાઇડ્રોજન શું થયું હાઇડ્રોજન પ્લસ H2 સમજે છે સમીકરણ બરાબર એટી ઓક્સાઇડ સાથે ધાતુ છે ઓક્સિજન સાથે જોડાય છે આનું વિસ્થાપન થાય છે પ્રબળ એટલે આપણે તો કીધું છે કે ધાતુ જે ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરે ઓક્સિજન આયન તે ધાતુ ઓક્સિજનમાં ફેરવાય એટલે આયન ઓક્સાઇડ બીજું શું H2 હવે છોકરા આપણે આ સમીકરણ જે લખ્યું એને સંતુલિત કરતા શીખવાનું છે શું કરતા સંતુલિત બરાબર સંતુલિત કરતા એટલે બંને બાજુ પરમાણુની સંખ્યા સમાન હોય એવી હોય છે સમાન બરાબર
प्रक्रिया
સૌથી વધુ ધરાવતું હોય એ પરમાણુ